આપણે બીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં આપણે પરંપરાઓ એટલે રૂઢિઓ કહેવામાં આવે છે, આપણે પરાપૂર્વથી ચાલતા આવતા રીતરિવાજો અને પરંપરાઓ કહેવાય છે. હસ્ત એટલે હાથે કરવામાં આવતી, લલિત એટલે ગાવું વગાડવું ને રમવું, એ કલાઓ, આટલું આપણે આમાં ભણવાનું છે. બરાબર, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. એમાં ભૌતિક અને જૈવિક વારસોનો સમાવેશ થાય છે. વારસાના બે પ્રકાર છે. કેવો? તો કે એક ભૌતિક વારસો, સ્થાવર જંગમ મિલકત, જમીન મકાન બંગલો આ બધું સ્થાવર જ, સોનું ઘરેણા સ્થાવર જ મિલકત કહેવાય, જંગમ મિલકત કહેવામાં આવે છે. જૈવિક વારસો આપણા માતા પિતા તરફથી, જે આપણા ચામડીનો કલર, આપણા વાળ, પછી આપણા શરીરનો બાંધો, આ બધી વસ્તુઓ છે, આંખનો કલર, એ બધું આપણું જૈવિક વારસામાં આવે છે. બાળકનો જન્મસાથ, મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો આપણને મળે છે, જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, ઘર જમીન જાગીર સ્થાવર જંગમ મિલકતો એ વારસા મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તેથી માનવી પોતાની આવડત, દરેક માણસ પોતાની પાસે આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય, કલા ભારતની અંદર 64 કલાઓનું વર્ણન કરેલું છે, કૌશલ્ય એટલે કુશળતા, એ દ્વારા જે કાંઈ સર્જન કરે તેને સામાન્ય રીતે આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આ આપણે પહેલા પાઠમાં વ્યાખ્યા જોઈ ગયા છે. તે જ રીતે સમાજ જીવનના પૂર્વજો દ્વારા થયેલી પરંપરાઓ, આપણા જે વડીલો છે એના દ્વારા જે આપણા રીતરસમો પરંપરાઓ મળેલી છે તે, બરાબર, રૂઢિઓ આપણા ઘરની અંદર જે રૂઢિહેલી આવતી, રૂઢિ એટલે ઘરેડ, ઉપરથી ચાલ્યું આવતું, ન ફેરવી શકાય એવી રીતો, બરાબર, રીતરિવાજો આપણા ઘરના કુટુંબના લગ્ન સમયે જન્મ સમયે જે રીતરિવાજો આવતા હોય એ, અને વિશેષ એક વિશેષ પ્રકારની જીવનશૈલી, એક જીવન વિશેષ રીતે પોતાને જીવન જીવવાની રીત, એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલાકારીગરી, માન્યતાઓ, કૌશલ્ય સમાવેશ તેમાં કરીએ છીએ. આપણે જે રોજના જીવન માટે આપણે શિક્ષણ મેળવીએ છીએ, આપણે ખેતી કરીએ છીએ, આપણે વ્યાપાર કરીએ છીએ, આપણા રોજના જિંદગી માટેના નિયમો, સવારે ઉઠી જવું, સમયસર આટલા આટલા કામો કરવા, ઉત્સવો ઉજવવા, મનોરંજન મેળવવું, બરાબર, અને કલાકારીગરી અને માન્યતાઓ, આપણા ધર્મ કે અન્ય બાબતોની અંદર આપણું શું માનવું છે અને માન્યતા કહેવામાં આવે છે, આવા કૌશલ્યો એટલો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. ભારત એ વિશ્વના પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરા, આપણો સૌથી જૂનો દેશ છે એટલે આપણી પરંપરાઓ ઉત્તમ કહેતા ઊંચી છે. સામાજિક મૂલ્યો, આપણે સમાજનું આપણને ઘણું બધું મૂલ્ય છે. રૂઢિઓ, રીતરિવાજો, પરિવાર વ્યવસ્થા સાથે ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન જાળવણી કરવી આપણી ફરજ છે. આપણા સામાજિક મૂલ્યો, સમાજની જે કિંમત છે ત્યાં આપણી રૂઢિઓ, આપણા રીતરિવાજો અને આપણી પરિવાર વ્યવસ્થા, ભારતીય પરિવાર વ્યવસ્થા એટલે સંયુક્ત વ્યવહાર, સંયુક્ત પરિવાર વ્યવસ્થા, એની ખાસિયતો, આપણે દરેક પરિવારની કોઈ ને કોઈ ખાસિયત હોય છે, બરાબર, એ ધરાવતા સાંસ્કૃતિક અંશ છે, સાંસ્કૃતિક વારસો આપણને મળેલો છે, એની જાળવણી કરવાની આપણી ફરજ છે. આ બધાને આપણે જાળવી રાખવી આપણી ફરજ છે. પ્રાચીન ભારતની અંદર 64 કલાઓ, જેમાં હસ્તકલા, હાથે કરવામાં આવતી કલા, કારીગીરી, કંઈક વિશિષ્ટ પ્રકારની આવડત, કસબ, એથી વધારે પ્રકારનો આવડતવાળો ભાગ, હુન્નર, કંઈક આપણે હાથે શારીરિક શ્રમ કરીને નવા પ્રકારનું કંઈ સર્જન કરીએ, ચિત્ર, સંગીત અને નાટ્યકલા, નાટ્યકલા એટલે નાટકો, બરાબર, અને નૃત્યકલા, નૃત્ય એટલે આપણે જે ભારતીય પરંપરાગત નૃત્યો છે એની વાત કરવી છે, ઇત્યાદિ ગણાવી શકાય. આ બધી વસ્તુ એમાં આવે છે. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. આપણે જૂના જમાનાનો જે સિક્કો હતો, ચાંદીનો સિક્કો, 1 રૂપિયો વેચવા જાય તો ત્યારે 550-600 રૂપિયા આવે, તો એનો અર્થ એવો થયો કે આપણી મુદ્રાઓ મૂલ્યવાન હતી. આપણે જે આપણે જે જૂના જમાનાની જે સિક્કાઓ, ચલણ હતું એ ખરેખર મૂલ્યવાન હતું. ભૂતકાળના વિદેશી પ્રવાસીઓ, આક્રમકો માટે ભારતની સમૃદ્ધિનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આપણે નાના ધોરણોમાં 5-6-7માં આપણે ભણી ગયા છે, યન સંગાયા, વિદેશી મુસાફર તરીકે, આવા વિદેશી મુસાફરો આ ભારતની સમૃદ્ધિથી આકર્ષણ પામીને આવ્યા છે. આપણે મારે ઘણા બધા લોકોએ હુમલો કર્યો, આપણને ખબર છે, શકો આવ્યા, પહેલવો આવ્યા, કુશાણ આવ્યા, હુણો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, વલંદા, બધા શા માટે આવ્યા?
तो कि भारत की समृद्धि एने समृद्धि आकर्षण पामी अने एनु केन्द्र हतु भारत अने माटे ए लोको आव्या छे। आज भारत सांस्कृतिक वारसा प्रतीक समान योग विद्या समग्र दुनिया स्वीकार करो परिणाम स्वरूप समग्र एक विश्व 21 जून दिवसे विश्व योग दिवस तरीके एम मनावे। आज भारत की आवड़त अंदर जो पतंजलि महर्षि पतंजलि जे अपने योग विद्या ज्ञान आप्युं छे अने ई विद्या ज्ञान अपने विश्व साथ शेर कर्युं अने एने कारणे अपना वैश्विक संस्था यूएनो बराबर एने 21 जूनो दिवस विश्व योग दिवस आखू विश्व ते दिवसे योग करशे। आ अपने आवड़तनी एक निशानी छे बराबर छे अपनुं प्रतीक छे बराबर। आ प्रकरणमां अपने भारतनी विविध प्रकारनी कला विशे भणशुं बराबर छे। भारतीय कसबीओनी करामत भारत ने जे निष्णात कलाकारों था एनी करामत एटले आवड़त भारतना सांस्कृतिक वारसानुं सौंदर्य भारतीय कारीगरों कसबीओनो हुनर परंपरागत समायेलुं छे। आपणे भारतनी अंदर जे आपणुं वारसानुं सुंदरता छे ए भारतीय कारीगरों ने कसबीओ निष्णात लोकोनो हुनर एटले उद्योग बराबर छे हाथे करवामां आवतो उद्योग परंपरागत रीते समायेलुं छे। भारतना भातीगण जीवन तेओनी कला कारीगरी हुनर उद्योग द्वारा कुशलता विकसायल छे। आ भारतनो जे भातीगळ वारसो भातीगळ एटले भात वाळो अनेक डिझाइनो वाळो जे आपणो वारसो छे एने आवा कारीगरोए पोतानी आवडत वळे कुशलता वळे विकास पमावेल छे। भरत गूंथण સોય અને દોરાથી કરવામાં આવતું બેસુઈયાથી કરવામાં આવતું બરાબર કાષ્ટકલા લાકડાને સરસ મજાનું કંડારી નવનવી ડિઝાઇનો તૈયાર કરવી માટીકામ કુંભાર છે એ માટીની અંદરથી અવનવા પ્રકારના વાસણો અવનવી પ્રકારની વસ્તુઓ બનાવે ધાતુકામ ધાતુને ઓગાળી એમાંથી મૂર્તિઓ બનાવી એમાં ચિત્રણ કરવું ચિત્રકલા ચર્મ ઉદ્યોગ ચર્મ કહેતા ચામડાનો ઉદ્યોગ પણ ભારતનો સૌથી જૂનો અને સારો છે મીના કારીગીરી બરાબર છે પછી નકશીકામ નકશીકામ એટલે ડિઝાઇન કરવી ઘરેણાની અંદર કે કોઈ સરસ મજાના સ્ટેચ્યુ ઉપર અકીક અને હીરાને લગતી અકીક એક પથ્થર છે કિંમતી કેલ્સીડોનિક પ્રક્રિયાથી બનેલો પથ્થર છે લાલ ભૂરા રંગનો સફેદ રંગનો હોઈ શકે બરાબર એની મારે સરસ મજાની ડિઝાઇનો કરી હીરાઓ મારે સરસ મજાનું કુંડાર કામ કરી અને એને લગતા આવડતને કારીગરી દ્વારા શિલ્પ એટલે કે મૂર્તિઓ બનાવી છે સ્થાપત્યો એટલે બહુવિધ પ્રકારના જોઈએ જોવા ગમે એવા મકાનો ઇમારતોની હા બનાવવામાં આવી છે। હાથવણાટને લગતી કારીગરી હાથે વણવામાં આવતું કાપડ એને હાથવણાટ કહેવામાં આવે છે અને ભારતની એ આગવી કથા અનોખી ઓળખ રહેલી છે। હવે એમાં આપણે પહેલું ભણવાનું છે માટીકામ કલા બરાબર છે। માટીકામ કલા આપણા પરીક્ષાલક્ષી જે બાબતો છે એમાં અગત્યની છે બરાબર એટલે જરા ધ્યાનથી વાંચો। માનવ જીવન માટે માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધો છે વ્યક્તિના જન્મથી મરણ સુધી યાત્રા માટી સાથે જોડાયેલી રહેલી છે। આપણો જન્મ થાય ત્યાંથી આપણે મૃત્યુ સુધી માટી સાથે આપણો સંબંધ છે કારણ કે આપણું આ શરીર છે પંચ મહાભૂતનું બનેલું છે બરાબર છે। પૃથ્વી જળ તેજ વાયુ અને અગ્નિ આ પાંચ વસ્તુઓ ભેગી થાય ત્યાં આપણું શરીર બને છે। હવની વસ્તુ હવરીએ છેલ્લે જે વધે એ રાખ માટી સાથે મળી જાય છે એટલે આપણા જન્મથી મરણ સુધી આપણે માટી સાથેનો સંબંધ બહુ અગત્યનો છે। ધાતુની શોધ નહોતી ત્યારે માનવી મહદ અંશે મહદ એટલે મોટા ભાગે બરાબર માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો। માટીના રમકડા સિંધુખીની સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે બરાબર। પછી હવે જો બેટા આ બધી વસ્તુઓ છે એમાં નામ લેખા છે એ જોઈએ આપણે જતા જઈએ। ઘડા ઘડો એટલે માટીના વાસણનો એક પ્રકાર છે બરાબર છે જેનું મોઢું થાય એ નાનું હોય આવો આકાર હોય ને ઘડો કહેવાય। કુલડી હવે આ કુલડી છે એ પાણીનો કળસો કહેવાય આવું પાણી પીવા માટેનું સાધન છે બરાબર છે। પછી કોડિયા તમને ખબર છે બેટા બરાબર। પછી હાંડલા હવે આ હાંડલા છે એ પોળા મોઢાવાળું સાધન છે માટીનું જ છે પણ એનું મોઢું પોળું હોય આવું હોય એનો આકાર હાંડલા માટીના ચૂલા જેવા અત્યારે આપણે ચૂલાઓ છે આવા ચૂલાઓ બનાવવામાં આવતા હતા કુંભાર બનાવી દઈએ આ ત્રણ હરિયા હોય
આને માટીને ચૂલા કહેવામાં આવે છે, બરાબર છે. આની અંદર આપણા વડીલો છે લાકડા અને છાણા બાળી અને ઉપયોગ કરતા હતા. આ સિવાય અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ, અનાજ સંગ્રહ અગાઉના જમાનામાં અત્યારે જેવી પતરાની પેટી, ધાતુની શોધ નહોતી, પતરાની પેટી નહોતી, તો એને આવી રીતે મળવામાં આવે એને કહેવાય માટીની કોઠી. આવી રીતે પહેલાં 4 ઇંચ જાડું એક માટીનું પડ ઊભું કરે, માટીની અંદર છાણ કુંવળ નાખેલું હોય, પછી એની માથે ઘડવામાં આવે, કોઠી ઘડવી પડે, આવી રીતે ઘડવી પડે. આ કોઠી ઘડાઈ જાય પછી અહીંયાનું પોળું મોડું હોય એની માથે એક ઢાંકણ ઊભું કરી દીધું હોય, એ પણ માટીનું હોય, અહીંયા એક ઘઉં કાઢવા માટેનું કાણું હોય, આવી કોઠી છે. આજે ગામડાઓમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. આની અંદર 2-3 વર્ષ સુધી ઘઉં બગડે નહીં, કારણ કે માટીને કારણે અંદરનું વાતાવરણ ઠંડુ રહે છે, ઠંડા વાતાવરણની અંદર અનાજ બગડતું નથી, બરાબર. કોઠીઓ ઘડી શકાય. એ સમયે ઘરોની દિવાલો પણ માટી અને છાણ હતી, આપણા જે દિવાલો હતી કાચી હતી, એટલે એને રક્ષણ આપવા માટે ગાય આ છાણને માટી, વ્હાઇટ કલરની માટી અને ગોરંટી માટી કહેવાય, બરાબર, એ લીપીને રક્ષણ અપાતું હતું. પાણી, દૂધ, દહીં અને છાશ, ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. પાણીનું મટકું તો આપણા ઘરે હોય એટલે આપણે જોયું હોય. દહીં ભરવા માટેની ઠીબ કહેવાય, ઠીબ આવી હોય. આવી એને ઠીબ કહેવામાં આવે, બરાબર. પછી છાસ ભરવાની દોણી હોય. હવે આ દોણી છે એના આકાર વિશિષ્ટ હોય, આવો આકાર, નીચેથી આવી ગોળાઈ આપેલી હોય, આને કહેવાય દોણી, બરાબર. પછી ઘી અને ભરવાના સાધનોને ગાડવો કહેવાય, ગાડવો આવા આકારનો હોય. હેઠેથી ભાગ સપાટ હોય અને ઢાંકી શકાય, આને ભરવા માટે આ વસ્તુ છે ઘી ભરવાનું સાધન, એને કહેવાય. ઘી અને તેલ માટે જે સાધન આવે એને ગાડવો કહેવાય, બરાબર છે. આ પ્રવાહી માટેના વાસણો રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ અને મોહેંજોદડો હડપ્પા સંસ્કૃતિઓ માટીના લાલ રંગના પૌવાલા, પૌવાલા એટલે જે તમે છાશ ભરવા માટે પૌવાલીનો ઉપયોગ કરીએ છીએ, એ વખતે આ પૌવાલા છે એ આપણો એકમ હતો માપનો, માપનો એકમ. આપણે જેમ અત્યારે એમ કહીએ 2 કિલો ઘઉં દળાવા ગયા હતા તો કિલોનું માપ છે. એ સમયનું માપ પાલી, પવાલું અને ગળિયું, આ 3 માપ આવતા એને પવાલા કહેવાય. પછી બરણી, બરણી તો આપણને ખબર છે, રકાબી આપણને ખબર છે, વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનું ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે. કુંભારનું ચાકડો છે એ જૂના ભારતનું સૌથી અગત્યનું યંત્ર, કે એક મોટું લાકડું હોય, એ લાકડાની અંદર એક ધરી ફિટ કરીને એની માથે માટી અને લાકડાની પટ્ટીઓ ગોઠવીને ચાકડો બનાવેલો, એની માથે એ મૂકવામાં આવે અને પછી લાકડાથી એને ફેરવવા, લાકડીથી એને ફેરવવામાં આવે, માટી મૂકી અને એમાંથી આપણે જે આકાર આપવો હોય બની શકતો હતો, એટલે પ્રથમ યંત્ર છે. નવરાત્રિના ગરબા અંદર દીવો હોય તો માટીના કાણા પાડેલા ઘોડો જોવા મળે, ગરબો આપણે જોયો છે માટીમાંથી બને, અને માટીના ઘડાની અંદર કાણા પાડેલા હોય, અંદર દીવો મૂકવામાં આવે છે અને ગરબો કહેવામાં આવે છે, બરાબર. કાચી માટી અને કાચી માટીમાંથી પકાવે, પહેલાં કાચી માટીના સાધનો બને, પછી એને નિંભાળામાં પકવવામાં આવે. બધા વાસણો છે ગોળાકાર કુંડી જેવું બનાવીને એમાં ગોઠવી દઈએ, નીચેથી તાપ કરવામાં પાકી જાય, એને ટેરાકોટા કહેવામાં આવે છે. આવા વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા પાસેથી અને ગુજરાતમાં લાંગણજ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા જે હાથથી બનાવેલા માટીના વાસણો છે એ જૂના અવશેષોના આધારે મળે. જૂના અવશેષોમાં આપણે આ 2 જગ્યાએથી આપણે જે અવશેષો પ્રાપ્ત થયા છે માટીના વાસણો મળ્યા છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે આ લોકો ઘણા બધા રીતે કલાને જાણતા હશે, બરાબર છે. હવે વણાટ કલા, વણવું, પહેલાં શું થાય તો કે રૂમાંથી કાંતીને દોરો બનાવવામાં આવે એને વણવું કહેવાય, બરાબર. વણવામાંથી, દોરામાંથી ગૂંથીને બનાવવામાં આવે એને વણાટ કલા કહેવામાં
આવે છે. ઋણી પૂર્ણિમાથી તાતણા ખેંચવા, તેમને વળ ચડાવી, એકબીજાને પકડ જોઈ, લાંબો દોરો તૈયાર કરવાના, કાળાને કાંતણ કે પહેલાં એ દોરો તૈયાર થયો. મહાત્મા ગાંધીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગ એક સવિશેષ ધ્યાન મહત્વ આપ્યું અને આથી આપી આઝાદીના આંદોલનમાં સ્વદેશી સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો એ આપણે જાણીએ છીએ. આપણે ધોરણ 9ની અંદર ફરી ગયા, ઘેરે ઘેરે રેટીઓ ફરતો કર્યો. રેટીઓ એટલે શું? તો કે કાતણ સામનું કાતણ કામનું ઉત્તમ સાધન રૂમાંથી દોરો બનાવવાની પ્રક્રિયા, બરાબર છે. હવે એમાં આવ્યું હાથવણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે એ આપણે જાણીએ છીએ. ભારતના કુશળ કારીગરો દ્વારા થયેલ ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો, બરાબર છે, અથવા તો સારી વીટીમાંથી પસાર થઈ જવાનું જાણીતી છે. આપણે ધોરણ 9 અને ધોરણ 8ની અંદર ભણીને આવ્યા કે આપણે યુરોપ સાથે શેનો વ્યાપાર થતો હતો? સુતરાઉ કાપડ, મલમલનું કાપડ. હવે આ મલમલનું કાપડ છે એના કારીગરો એવા નિષ્ણાત હતા કે આખો તાકો તાકો કે એને કહેવાય, આપણે કાપડ લેવા જઈએ ત્યારે પુઠ્ઠામાંથી વીટેલું જે આખું કપડું હોય એને કહેવાય તાકો. એ આખો તાકો સંકેલી બાપકશની પેટીમાં સમાઈ જતો હતો. અને આપણી હાથમાં પહેરવાની જે અંગૂઠી છે કે વીંટી છે, સાડીનો એક છેડો એમાં પહોરવી દો એટલે આરપાર નીકળી જતી હતી, બરાબર. જરા હિચકિચાટ વગર આવું પાતળું કાપડ ભારતના નિષ્ણાંત કારીગરો બનાવતા હતા. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, આપણા એકને ત્રણેય પ્રકારના ગાલીચાઓની ચિત્ર બતાવ્યા છે. આ ચિત્રો ગાલીચાઓ એમાં જે કાશ્મીરનો ગાલીચો છે એકદમ મુલાયમ હોય છે અને એક ઇંચ જે 1.5 ઇંચ જેટલો જાડો હોય છે. પછી તો કે પાટણના પટોળા, પટોળા તો પાટણના જ કહેવાય, બરાબર છે. હવે આ પટોળા, આ પટોળા છે એ એના માટે આપણે એવી કહેવત છે કે પટોળું ફાટે પણ ફીટે નહીં, ફાટે પણ ફીટે નહીં. એટલે કે પટોળું છે એ ફાટી જાય પણ એનો કલર છોડતું નથી. કેવી રીતે? તો કે જો આપણે આ વર્ષે આપણે એક કાપડ લીધું હોય, બરાબર છે, એને આપણે 2 વર્ષ પહેર્યું, 2 વર્ષ પહેરી જાય કલર આછો થઈ ગયો હોય, જણી ગયું હોય એવું લાગે, બરાબર. હવે આપણે એ જ કલરનું સેમ ટુ સેમ કાપડ 2 વર્ષ પછી લઈએ અને એ સેમ ટુ સેમ ડિઝાઇનનું વસ્ત્ર પહેરીએ આપણે, તો આપણને ખબર પડે કે આ નવું છે ને આ જૂનું છે. પણ પટોળું છે એ આપણા દાદીમાં યુવાન હતા તેથી એને બનાવડાવ્યું હોય અને એ દાદીમાં પહેરે, મમ્મી પહેરે, બેન પાસે આવે તો એ ફાટી જાય અને એ પટોળાનો ટુકડો આપણે રાખી અથવા પટોળું ફાટી ગયેલું હોય એ રાખી અને એવી જ ડિઝાઇનનું બેન માટે નવું પટોળું બનાવડાવીએ તો આપણે એમ જ લાગે કે આ ટુકડો છે એ નવા કાપડનો છે, જૂનું છે નહીં. 3 પેઢી પહેરે છતાં એ જૂનું લાગતું નથી, બરાબર. પોતાનો કલર એવો ને એવો રાખે તેને પટોળું કહેવામાં આવે છે, બરાબર. આ પટોળું છે એના માટે આપણે એવું એક ગુજરાતી ગીત છે કે શૈલાજી રે મારી સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, મોંઘા મોકલાવજો શબ્દ ખોટો છે, મોંઘા લાવજો, બરાબર. તો આ ગોવિંદભાઈ પટેલે પટોળાને અમર કરી દીધું ગીતમાં મૂકી, બરાબર છે. તો હવે જોઈએ ઠીક પછી આવ્યું કાંજીવરમની સાડી. કાંજીવરમની સાડી એટલે એને આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કડક સાડી કહેવામાં આવે, કડક સાડી કે જે પાતળી છોકરી હોય કે પાતળી સ્ત્રી હોય પહેરે તો એનો બાંધો સવિશેષ લાગે. પરંતુ દક્ષિણ ભારતમાં જો તિરુપતિ બાલાજીની પૂજા કરવા જાવી હોય તો સ્ત્રીને કાંજીવરમ પહેરીને જ જવું પડે, કડક સાડી પહેરીને જ અંદર એન્ટ્રી આપી શકાય છે કાંજીવરમ, બરાબર છે. પછી બનારસી સાડી, બનારસી સાડીની વિશેષતા હોય છે ડિઝાઇન હોય મસ્તીની અને બનારસી સાડી છે એને આખે આખી ભેગી કરી ખોબાની અંદર ભેગી કરી દબાવી દો, ઘડીક પકડી રાખો તો ખોલો એટલે એમાં એક પણ કરકલી ન હોય, ઇસ્ત્રી કરવી ના પડે. રાજસ્થાનની બાંધણીઓ, બાંધણી વસ્ત્ર એવું છે સ્ત્રીઓ માટે ઓલ ટાઈમ હિટ. બીજી સાડીઓની ફેશન આવે અને જાય પરંતુ આ સાડી છે એ કોઈ જૂની થતી નથી. બાંધણીઓ હાથવણાટના 2 નમૂન હુન્નરના નમૂનાઓ છે, ભારતની એક આગવી ઓળખ છે. આ બધી વસ્તુઓ છે એ ભારતમાં જ પેદા થાય છે અને ભારતની એક અનોખી પ્રકારની ઓળખ છે. ગુજરાતમાં જ્યારે સોલંકી યુગ એટલે કે સોલંકીઓનું શાસન ચાલતું હતું તેના સુવર્ણકાળ જ્યારે સોલંકી વંશનું શાસન ટોચ ઉપર પહોંચેલું હતું એવા વખતે એના પાટનગર પાટણની અંદર કારીગરો અને સાળવીઓ કહેવાય, આ પાયા પટોળાના જે કાપડના કારીગરો છે એને સાળવી કહેવાય, આવીને વૈસા તેમની આવડત અને કૌશલ્યથી ખાસ કરીને પાટણના પટોળા જગભર
જગતભરમાં વિખ્યાત બને, આખા વિશ્વમાં એને ઓળખાય છે. પાટણનો આ હુનર આશરે 850 વર્ષ કરતાં વધારે પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માગી લેતી કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે છે. અત્યારે 8-10 પરિવારો પાસે આ આવડત છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર અને બેવડ ઇક્ત, બેવડ એટલે બે બાજુ, ઇક્ત એટલે વણાટ, એક સરખું વણાટ બે બાજુ હોય આ રીતે સાડી હોય તો પેટી આપણે જોતા હોય આ બાજુ હવળી કહેવાય, આ બાજુ અવળી કહેવાય. પરંતુ પાટણનું પટોળું હોય આમ પહેરે કે આમ પહેરે બે બાજુ પહેરી શકાય, બરાબર છે? એટલે એને બેવડ ઇક્ત કહેવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાગ દેખાય, એક સરખી ડિઝાઇન દેખાતી બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે, એનો રંગ પણ જતો ન હોવાથી ત્યાં આપણે ત્યાં પડી પટોળે ભાત કે ભાઈ પટોળાની અંદર હવે ભાત કહેતા ડિઝાઇન પડી ચૂકી છે. ફાટે પણ ફીટે નહીં એની કહેવત, ભાઈ ફાટે પણ ફીટે નહીં, કલર ન જાય, ફાટી જાય તોય, બરાબર, એ પ્રચલિત બનેલું છે. હવે આ અત્યારે આપણે જો બીજી સાડીઓ છે તૈયાર મળતી હોય, પટોળું છે એનો ઓર્ડર આપવો પડે બેટા. પહેલાં પૈસા 30% પૈસા લઈ લઈએ, પછી તાણાવાણા તાર ગોઠવાઈ જાય પછી પાછા 30% માંગે, પછી જ્યારે ડિઝાઇન પડે ત્યારે 30% લેવા આવે તે 10%. આવી રીતે એની વ્યવસ્થા છે. આજે 10-12 કુટુંબો પાટણની અંદર આ કાર્ય કરે છે. પટોળું છે એની કિંમત જેટલી આપણું ખિસ્સું સહન કરી શકે એટલી હોઈ શકે, બરાબર, એટલે એની કોઈ કિંમત નક્કી હોઈ શકે ને. જેવા તમે તાર ન ખાઓ તો એવી પ્રકારની એની કિંમત થાય છે. હવે આવ્યું ભરત ગૂંથણ કલા, બરાબર. હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દર ઉત્ખનન ખોદકામ મળેલી મૂર્તિઓ, પૂતળાના વસ્ત્રો, એના જે મળેલા પૂતળાઓ છે એના વસ્ત્રો ઉપર ભરતગૂંથણ કામ જોવા મળે છે. ભારતના પુરુષો અને સ્ત્રીઓ, બાળકો વસ્ત્રો ઉપર ભરતગૂંથણ કરવામાં આ કારીગીરી પણ ઘણી બધી પ્રાચીન છે. તમારી ભાષામાં જોઈએ તો આપણા બહેનો અને સ્ત્રીઓ પહેતા ને કે વર્કવાળી સાડી અથવા વર્કવાળું બ્લાઉઝ, વર્કવાળો ડ્રેસ, એને આપણે ભરતગૂંથણ કહી શકાય. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષો વસ્ત્રો ઉપર ભરતકામ કરતા જોવા મળેલ છે. કશ્મીરનું કશ્મીરી ભરત, આ કશ્મીરી ભરત છે એવી રિંગમાં કાપડ બેસાડી અને સુયાથી કરીને પછી એને કટિંગ કરવાનું હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવીયા ચાર સિટીઓ છે એ બાંધણી ક્ષેત્રે નિષ્ણાંત છે. આની બાંધણીઓ જેતપુરની બાંધણી કોટનની હોય છે અને બાકીની બાંધણીઓ ભુજની અને માંડવીની બાંધણી પણ કોટનની હોય છે, પણ જામનગરની બાંધણી છે રેશમી હોય છે. તેના ઉપરથી પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી અને ચોપાટ, પક્ષી અને કળશ સુંદર ડિઝાઇનો જાણીતા છે. હવે જો આમાં જેટલી ડિઝાઇન નાખી હોય એ પ્રમાણે સાડીનું નામ હોય, ચાર ડિઝાઇનો ક્રિએટ કરી હોય, ચાર ડિઝાઇન અંદર નાખી હોય તો એ સાડીને ચૌખંડી કહેવાય, બરાબર. અને એમાં 9 ડિઝાઇનવાળી જે સાડી આવે છે એને નવખંડી. આવો શબ્દ તમે ક્યારેક ઘરમાં સાંભળ્યો હોય, મમ્મી બોલતી હોય કે ભાઈ આપણે આ પ્રસંગ થયો તો આજ તો હું નવખંડી પહેર લઉં. આ નવખંડી ખંડ એટલે ડિઝાઇન, બરાબર છે, જાણીતું છે. કપડાં ઉપર છપાઈ કરવી, છપાઈ કરવી એટલે શું? છપાઈ કરવી કોને કહીશું આપણે? તો કે કપડાં ઉપર છાપવું. છાપવું કોને કહેવાય બેટા? તમે પરિચિત છો ટ્રેસિંગ પેપર, પેલું પ્લાસ્ટિક જેવું એક આવે છે પેપર, બરાબર. હવે એ પેપર છે એને કોઈ ડિઝાઇન માથે મૂકી દેવામાં આવે તો નીચેની ડિઝાઇન ઉપર દેખાય એવો કાગળ હોય છે, એની માથે પેન્સિલ ફેરવી લીધું આપણે નીચેનું ચિત્ર ઉપર લાવી શકીએ છીએ. તો આ જે લોકો હતા એ આવું જે ટ્રેસિંગ પેપર હોય એમાં નોખી નોખી આ ડિઝાઇન કરી લઈએ, બરાબર છે. પછી આ ડિઝાઇનવાળું જે ભાગ છે એને દરજીને દઈએ, દરજી છે એ દોરો કાઢ નાખે સોયમાંથી, પછી આ ડિઝાઇન માથે આવી રીતે આમ ટપકા ટપકા ખાલી હોય ને આમ 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 કરી લઈએ, આ કપડું આ થઈ ગયું, કાણાવાળું થઈ ગયું. આ પ્લાસ્ટિક જેવું પેપર એટલે એને પલળી શકે નહીં એવું ટ્રેસિંગ પેપર હોય છે, બરાબર છે. હવે આ કપડાં માથે મૂકી પછી આની અંદર ગળી અને કેરોસીન, ગળી એટલે કપડાં માટે બ્લુ કલરનો કલર આવે, તમે જોયું હશે ઘરમાં કાપડમાં આપણા કપડાં ધોવા વખતે થાય છે, એ ગળી અને કેરોસીન મિક્સ કરી દઈએ. પછી એનું પોતું આની માથે ફેરવે તો બેટા આ જે ભાગ આખો છે એમાં તો કેરોસીન ઉતરશે નહીં, આ કાણા કાણાવાળો ભાગ છે એમાં કેરોસીન ઉતરશે, એટલે કાપડ માથે બ્લુ કલર ચોંટી જશે, કેરોસીન ઉડી જશે, બ્લુ કલર ચોંટી જાય અને એની બોર્ડરમાં ધ્યાને રાખીને આપણે ભરતકામ કરવાનું હોય છે, બરાબર. અને ભરતગુંથણમાં ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય, આપણે અહીંયા ચોમાસા દરમિયાન સ્ત્રીઓ મોટાભાગે ફ્રી હોય છે એટલે ગૃહ વ્યવસાય તરીકે એ સ્વીકાર કરે. ચંદરવા,
ચંદ્રવાના પ્રકાર બે હોય છે. પહેલો ચંદ્રવાનો પ્રકાર કેને કહેવામાં આવે છે? તો કે આપણા ઘરે ચાર બાજુ ચાર છેડા વાળું કાપડ લઈ અને એને ભરત ભરત ભરવામાં આવે. અહીંયા કંસ હોય, બરાબર? આ કંસ પહેલાના જમાનામાં માંડવો છે એ તૈયાર મળતો નહોતો. ચાર થાંભલા ઉપર સાડીઓ બાંધી શણગારવામાં આવે, પણ ઉપરથી તડકો આવે તો શું કરવું? તો આ ચંદરવો બે કંસ વાળું કપડું હોય બાંધી દો. આ પહેલા નંબરનો ચંદરવો કહેવામાં આવે છે. હવે બીજા નંબરનો આપણું કાઠિયાવાડી ચંદરવો બીજો શબ્દ ક્યાં વપરાય છે? તો કે આપણા ઘરની અંદર પેલા શેટી ને એવું કઈ હતું નહીં. આ આવું એક લાકડાના બે ને બે ચાર પાયા વાળું સાધન હોય અને આની માથે ગાઈડલા આ રીતે ગોઠવવામાં આવે, પછી ઉપર ગોરડા હવથી ઉપર ઓસી ગયું, બરાબર? આને ઢાંકવા માટે એક કપડું આવી રીતે ભરત ભરેલું હોય, દબાવેલું હોય, એને ચંદરવો કહેવાય. આને દામચીઓ કહેવાય. દામચીયાને ઢાંકવા માટેનું કપડું ઘણા લોકો એને પણ ચંદરવો કહે છે. પછી શાખ. શાખ કોને કહેવામાં આવે? તો કે આપણા બાયણાની જે આકૃતિ છે, આ બાયણું છે, બરાબર? તો આ ભાગ અને આ ભાગ બહાર નીકળેલો હોય એની માથે ખીલી મારી અને નાના નાના અવડા ચોરસમાં લાભ સુન રીધી સીધી ને એવું ભરત ભરેલું હોય કે મોતીથી ભરેલું હોય ટીંગાડવામાં આવે એને શાખ કહેવામાં આવે છે. ત્યાર પછી આવ્યું તોરણ. હવે આ તોરણ છે એ કેવું હોય? તો કે આવી રીતે કાપડ છે એ હોય આમ, અહીંયા હુક મારેલા હોય, આ કાપડને આવું કંડારવામાં આવેલું હોય, બરાબર છે? અહીંયા ફૂલવેલની ડિઝાઇન નાખવામાં આવે, અહીંયા પણ એવી ડિઝાઇન નાખવામાં આવે, નીચે તાર 10-12 મોતી પહેરવીને આવી રીતે અને એક હીરા જેવો કાચનો ટુકડો મોતીવાળો હોય ટીંગાડી દેવામાં આવે અને કહેવાય તોરણ. આ ભલે પધાર્યા પણ લખી શકાય, બરાબર છે? તો એને કહેવાય તોરણ. પછી ચાકલા. ચાકલા તો તમે જોયા હશે, ઘણા ઘરમાં હોય પણ ખરા. ચત્તો ઊંધો ત્રિકોણ અને અહીંયા હુક હોય, આની અંદર ભરતકામ કરેલું પ્લાસ્ટિક ભરેલું હોય એને કહેવાય ચાકળો. ઓછાળ. હવે ઓછાળ કરીને કહેવાય જે દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ હોય, બરાબર છે? અને એની સગાઈની વાતો ચાલુ થઈ ગઈ હોય તો એ દીકરી છે એ મોટું કાપડ ડબલ બેડનો ઓછાળ હોય એવું સફેદ કાપડ લઈ લઈએ, ચારે બાજુની કોર છે એને દરજી પાસે પેક કરાવી લઈએ, પછી એમાં છપાઈ કરાવી રાધા કૃષ્ણ અને પોર મોર ને પોપટ ને ચકલા ને એવું બધું ચિત્રાય આવે, છાપણી કરાવી આવે, પછી ભરે એ કેવો ઓછાળ તૈયાર થાય જેની સગાઈ થઈ લગ્નનું ટાણું આવી ગયું હોય અને એ લગ્નનું ટાણું આવી જાય એટલે એ લગ્ન છે એ સમયે એ સ્ત્રી પોતાએ ભરેલો ઓછાળ સાથે લઈ જાય છે. તકિયા તમને ખબર છે. પારણા. પારણા એટલે ખોયું, કાપડનું જે વસ્તુ હોય એને પારણું કહેવાય. એની અંદર બે બાજુ ફૂલવેલની ડિઝાઇન, બે બાજુ એક એક વાક્ય છપાયું હોય, હું પોઢનાર સુખી રહું, આવા ભરત ભરેલા પારણા. ઓશિકા તમને ખબર છે. કેટલીક કોમાં પહેરતા કેડિયા. આ કેડિયા છે એમાં આગળના ખંભા પાસે પાછળના ખંભા પાસે બાંય ઉપર ભરતકામ કરવામાં આવતું હતું, બરાબર છે? આ ભરત ગગુથણની કલા પરંપરાગત આજે પ્રખ્યાત છે. આવું જોવું હોય તો ભાદરવા સુદ બીજ ત્રિચોથ ત્રિચોથ પાંચમ ત્રણ દિવસનો મેળો હોય છે, તરણેતરનો મેળો. ન્યાયના પાંચાળિયા આ હીરો છે એ એવા ભરતગુથણ કરેલા કેડિયાઓ પહેરીને ત્યાં આવે છે, બરાબર છે? ભરતગુથણમાં શણગારેલા ધાબળા, રજાઈ. રજાઈ એટલે તમારી પાસેમાં બ્લેન્કેટ, પણ બ્લેન્કેટ નહીં બેડા, અને વ્યવસ્થિત રીતે રેશમી સાટિનનું કાપડ હોય એને વ્યવસ્થિત રૂ ભરી અને દરજી પાસે ડિઝાઇનો કરાવે, ભૌમિતિક આકાર, ત્રિકોણ ને વર્તુળ ને પંચકોણ ને ષષ્ઠકોણ ને એવી આકૃતિ પ્રધાન કૃતિઓ સાથે ભારતનું કામ પણ જોવા મળે, ભરતકામ આવી રીતે થયેલું જોવા મળે છે. કચ્છમાં જે બન્ની વિસ્તાર છે ત્યાં એક જત નામની કોમ આવેલી છે. આ જતની કોમ છે એ ભરતકલા પણ આગવી વિશેષતા, ભાઈઓ અને બાઈઓ બેને ભરતકામ કરતા આવડે છે,